हेलो स्टूडेंट, आज आपने अपना लेक्चर नंबर 4 ની અંદર દ્રવ્યના ગુણધર્મો અને તેમના માપન વિશે જોઈશું. બરાબર? તો દ્રવ્યના ગુણધર્મોના આધારે બે પ્રકારે વર્ગીકરણ થાય, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? તો કે ભૌતિક ગુણધર્મોની અંદર એના સંગઠનની અંદર જે એના સંગઠનની અંદર કોઈ પણ ચેન્જીસ થતો નથી, તો એવા ગુણધર્મોને આપણે કયા ગુણધર્મો કહીએ? ભૌતિક ગુણધર્મો. ઉદાહરણ તરીકે उत्कलन बिंदु, गलन बिंदु, तो आप जब अपने मापन करता हो तो क्यारे एमु संगठन बदलात नहीं, तो एटा माटे ए बदा कया कया कहवाय? एना भौतिक गुणधर्म. बीजू छे रासायनिक गुणधर्म. तो रासायनिक गुणधर्म में शू आवे? तो कि ज्यारे आपने द्रव्य नु मापन करता हो तो एना संगठन शू थाय छे? बदलाय छे. जेम कि एनी एसिडिकता, बेसिकता, दहनशीलता, ए बदा नु ज्यारे आपने मापन करवू होय तो द्रव्य ना गुणधर्म बदलाई जता होय. तो ए बदा गुणधर्म ने आपने एना कया गुणधर्म कहीए छे? तो कि रासायनिक गुणधर्म. बराबर? बीजी एक वस्तु, तो कि द्रव्य ना घना गुणधर्म जेवा के लंबाई, क्षेत्रफळ, कद वगैरह स्वाभाविक एवा छे, जथ्थात्मक छे. कोई पण जथ्थात्मक अवलोकन अथवा मापन ने तेनी संख्या तथा तेना मापन करेला एकम साथे आपणने एने दर्शाववुं पड़े. राइट? धारो कि आपने कोई वस्तु में घोड़ा की आपने लंबाई मापता हो. राइट? अने ए लंबाई में आपने एवं कही है कि एनी लंबाई 6 मीटर है, तो 6 शू थी गयो? नंबर थयो. बराबर? पण एनी पाछळ आपने शू वर्ड यूज कर्यो? मीटर. तो ए मीटर एनो शू थी गयो? कहेवाय एकम थी गयो कहेवाय. राइट? तो आ एकम माटे बे जुदी जुदी पद्धतिओ हती, इंग्लिश पद्धति अने बीजी छे मेट्रिक पद्धति. तो मेट्रिक पद्धति जेनो उद्भव फ्रांस में 18मी सदी ना उत्तरार्ध में थयो हतो, અને એ પદ્ધતિ ઘણી અનુકૂળ હતી. કેમ? તો કે કારણ કે તેનો આધાર દશાંશ પદ્ધતિ પર રહેલો હતો. બીજી વસ્તુ, તો કે વૈજ્ઞાનિક સમાજને સમાન પદ્ધતિની જરૂર હતી. રાઈટ? તો એ સમાન પદ્ધતિ 1960માં પ્રસ્તુત થઈ. અને એ પદ્ધતિ કઈ હતી? તો કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ, એને આપણે શું કહીએ છીએ? એસઆઈ પદ્ધતિ, લવ સિસ્ટમ ઇન્ટરનેશનલ લવ યુનિટ. રાઈટ? તો એ આ એસઆઈ પદ્ધતિ એવી છે કે જેનો બધી જગ્યાએ આ જ પદ્ધતિના આના જે એકમો છે એનો બધી જ જગ્યાએ એનો આપણે શું કરી શકીએ? યુઝ કરી શકીએ, એટલે કોઈ ડિફિકલ્ટી ના થાય. બીજું શું કીધું છે કે 11 જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝરમેન્ટ, મતલબ CGPM, જે 11 શું કહેવાય એની કોન્ફરન્સ થઈ. રાઈટ? CGPM એટલે તો કે કોન્ફરન્સ જનરલ દે પોઈન્ટ એટ અ મેઝરમેન્ટ, 1875માં પેરિસની અંદર હસ્તાક્ષર થયેલી મીટર કન્વેનિયન્સ તરીકે ઓળખાય છે. એટલે એક પદ્ધતિ છે CGPM. એ CGPM પદ્ધતિને શું કહીએ છે? તો કે મીટર કન્વેન્શન કહીએ છે. અને જે ક્યાં થઈ હતી મીટિંગ? તો કે 1875ની અંદર પેરિસમાં થયેલી હતી. અને એ પદ્ધતિ સંધિ એ વખતે એમાં શું થયું હતું? સંધિ થઈ હતી. રાઈટ? હવે એસઆઈ પદ્ધતિ જે છે આપણી, એ એસઆઈ પદ્ધતિની અંદર ટોટલ 7 એકમો છે. રાઈટ? કયા કયા 7 એકમો છે? એ 7 એકમોની રાશિ કઈ છે? એની પછી એની ભૌતિક રાશિ કઈ છે? એના એસઆઈ એકમ કયા છે? એસઆઈ એકમની સંજ્ઞા કઈ છે? ભૌતિક રાશિની સંજ્ઞા કઈ છે? એમના વિશે આપણે જોવાનું છે આજે. તો 7 ભૌતિક રાશિ છે. કઈ કઈ? તો કે લંબાઈ, લંબાઈની સંજ્ઞા શું છે? તો કે એલ છે. બીજી છે દળ, દળની સંજ્ઞા શું છે? તો કે સ્મોલ એમ છે. એમ તો તમને ખબર છે કે જે દળ છે એ દળને આપણે મીટરમાં બી માપી શકીએ. રાઈટ? પછી બીજા શેમાં માપી શકો છો દળ? તમને લોકોને આપણે એક કરતા વધારે એકમો, જેના માટે આપણે એક કરતા વધારે એકમોનો યુઝ કરીએ, કિલોમીટરમાં માપી શકીએ છીએ. રાઈટ? તો ત્યારે શું થાય? તો કે કન્ફ્યુઝન થાય. બધી જગ્યાએ અલગ અલગ યુઝ કરતા હોય તો આપણે એને શું કરવું પડે? એકમાંથી બીજામાં કન્વર્ટ કરવું પડે. એના કરતા બેટર છે આ એસઆઈ એકમ પદ્ધતિ એવી છે કે બધી જ જગ્યાએ એ વસ્તુને એક જ એકમની અંદર શું કરે એ લોકો દર્શાવતા હોય છે. સમય, તો કે સમયની રાશિ શું છે? ટાઈમ. આપણે સમયને સેકન્ડમાં માપીએ છીએ, મિનિટમાં માપીએ છીએ, કલાકમાં માપીએ છીએ. બરાબર? પછી વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે આઈ. તાપમાનની સંજ્ઞા છે ટી. પદાર્થના જથ્થાને શું કહેવાય? એનો સંજ્ઞા છે સ્મોલ એન. અને પ્રદીપ્ત તીવ્રતાને કહીએ છીએ આઈ. તો આ બધી શું હતી? ભૌતિક રાશિ હતી. રાઈટ? તો એ ભૌતિક રાશિના એકમો, તો કે એ ભૌતિક રાશિના 7 રાશિના 7 એકમો. લંબાઈ, લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર. રાઈટ? અને મીટરની સંજ્ઞા શું છે? એમ. એવી જ રીતે આપણને દળ માપવું હોય તો આપણે ગ્રામમાં માપીએ, કિલોગ્રામમાં માપીએ, પણ એનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. અને એની સંજ્ઞા શું છે? એચજી. એવી જ રીતે સમય,
समय ने आपने मैं तुमने कीधु ए प्रमाणे सेकंड मां मिनिट मां मापी है पण एनो एसआई यूनिट शुं छे सेकंड छे एनो सिम्बोल छे एफ एज रीते विद्युत प्रवाह सेवा मापी एम्पियर एम्पियर नो सिम्बोल छे ए तापमान आपने रेग्युलर नी अंदर आपने तापमान से मां लईए छे तो के सेल्सियस मां लईए राइट पण एनो एसआई एकक शुं छे तो के केल्विन अने केल्विन नो सिम्बोल शुं छे के पछी पदार्थ नो जथ्थो एने आपने शुं कहीए मोल अने एनो सिम्बोल छे एम ओ एल राइट प्रदीप्त तीव्रता